ધોરણ સાત. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોમાં વાઘેલા વંશ શાસનના આગમન વિશે જાણીશું. વાઘેલા વંશની જે ખાસિયત છે એ છે વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તો આપણે એ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે એ લોકોનો ગુણ શું હતો. તે લોકો ખૂબ જ વફાદાર હતા અને તેમની સેવાના બદલામાં સોલંકી રાજાઓ તેઓને શું આપતા? વ્યાધરપલ્લી કહેવાય વાઘેલા ગામ અરણોરાજ તેમને આપ્યું હતું. તે ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયેલા હતા અને તેઓ વાઘેલા કહેવાયા, પરંતુ તેઓ મૂળ ચાળુક્ય જાતિના હતા. અને આ જે વાઘેલા વંશનું શાસન આવ્યું ત્યારે તેમાં કયા કયા શાસકો હતા જેઓ ગુજરાતમાં બહુ સારું શાસન કર્યું હતું? તો તેઓ છે વીરદવીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, તારંગદેવ. બરાબર. એટલે જો એવો પ્રશ્ન આવે કે વાઘેલા વંશના કયા શાસકોએ ગુજરાતમાં ખૂબ સારી રીતે શાસન ચલાવ્યું હતું, તો આપણને આ ચાર નામ યાદ રહેવા જોઈએ. ત્યાર પછી વીરધવલના શાસન વિશે આપણે જાણીએ. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. તો ગુજરાતને કયા સમર્થ મંત્રીઓ વીરધવલના શાસનમાં મળ્યા હતા? તો આપણને આ બે નામ યાદ રહેવા જોઈએ, વસ્તુપાળ અને તેજપાળ. એવો પણ જો કદાચ પ્રશ્ન આવે કે વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ ગુજરાતને કોના શાસનમાં મળ્યા હતા, તો વીરધવલના શાસનમાં. વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓની ચતુરાઈ કુનેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. એટલે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું, તો સેના લીધે બચ્યું હતું? વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રી, રાઈટ, તેમની ચતુરાઈ, તેમના કુનેના કારણે. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વાઘેલો વંશ વેલો જે આખો ચાલેલો હતો તેમાં છેલ્લા શાસક કયા હતા? તો કર્ણદેવ હતા. અને ઈસવીસન 1304 ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ગઈ હતી. થેન્ક યુ.